देवभूमि द्वारका जिल्लामां जाम कल्याणपुर तालुकाना रावल नगरपालिकामां पाणी भराई जवानी समस्याथी अगमचेतीना भागरूपे नगरपालिका द्वारा तमाम तैयारीओ कराई छे। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના અપાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નગરપાલિકા દ્વારા રાવલમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામતી માટે અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આગામી વધુ વરસાદ અને પૂર જેવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી દેવાઈ છે અને એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ત્યારે રાવલ નગરપાલિકા વિસ્તારમાં ગત વર્ષે 8-10 વખત બેટમાં ફરવાયું હતું અને ત્યારે ચાલુ વર્ષે પણ એ પ્રકારે કોઈની સ્થિતિમાં વધુ જઈ નહીં તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે નગરપાલિકામાં હાલમાં જલારામનગર, પરમારપરી, વણકરવાસ, ખારિયાવાડી વિસ્તાર, નિર્ભાઈનગર, મયુરનગરમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી શક્યતાઓના કારણે લાઉડસ્પીકર પર લોકોને અવગત કર્યા હતા અને એનડીઆરએફની ટીમ દ્વારા નિરીક્ષણ કરાયું હતું। ત્યારે નગરપાલિકાની ટીમ પણ સતત નિરીક્ષણ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, અસદ બ્લોજ, લોકસામના ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા। હું વીકે પંડ્યા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવાને કારણે ભાણવડ તાલુકામાં આવેલ વર્તુ 2 ડેમ ઓવરફ્લો થવાને કારણે 5 દરવાજા 2.5 ફૂટના ખોલવામાં આવતા જામરાવલ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં ડેમના દરવાજા ખોલવાને કારણે પાણી ભરાયેલ જે વિસ્તારોમાં રાત્રે જે લોકોને સ્થળાંતર કરવાની જરૂર હતી તેના સગાવાલાને ઘેરે મોકલી દેવામાં આવેલ છે। આ બાબતે માનનીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, મામલદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબે પણ મુકામ કરેલ છે। એનડીઆરએફ ટીમના 25 જવાનો જામરાવલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ છે અને બ્રાજશાળામાં એનો ઉતારો આપવામાં આવેલ છે। અત્યારે જે વિસ્તારોમાં પાણી ભરવામાં આવેલ છે તેમાં દવા છંટકાવની અને કામગીરી ચાલુ છે। કોઈપણ હાલમાં શું કામગીરી ચાલુ? હાલમાં જામરાવલ નગરપાલિકા વિસ્તારની અંદર દવા છંટકાવની કામગીરી ચાલુ છે।